નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, લાલચ બુરી બલા હૈ અને અતિ લોભ એ પાપનું મૂળ આ જે કહેવતો છે એ આપણે આજે જે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ એને અનુલક્ષીને છે, કે જેની આપણે ટૂંકમાં સમજ લઈએ તો એક યંત્ર માનવ એટલે કે રોબોટ ને એક માનવ દ્વારા ખરીદવામાં આવે છે અને એ માણસ એ રોબોટ પાસે પોતાની લાલચ સંતોષવા એવા કાર્ય કરાવે છે કે જેનું પરિણામ એટલે કે દુષ્પરિણામ તે માણસને અને રોબોટ બંનેને ભોગવવું પડે છે. અને સાથે સાથે માનવે બનાવેલા યંત્રના દુરુપયોગો વિશે પણ આ પાઠમાં બતાવવામાં આવ્યું છે કે યંત્ર જેટલું ઉપયોગી છે તેટલો જ તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. સો લેટ વી સ્ટાર્ટ અવર ન્યૂ ચેપ્ટર ધોરણ 10ના યુનિટ 2નું, કે જે રીડ છે જેનું નામ છે ધ યુઆન રોબોટ, એટલે કે માનવીય યંત્ર માનવ. બટ બિફોર ઇટ, જો હજી પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો, શેર કરશો. સો હિયર વી ગો ફોર ધ રીડ ધ હ્યુમન રોબોટ. મિત્રો, આ ચેપ્ટર ઘણું લાંબુ છે એટલા માટે આપણે એને બે પાર્ટમાં વેચી દઈશું. એક પાર્ટનો વિડીયો અત્યારે બની રહ્યો છે અને એનો નેક્સ્ટ પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં અપલોડ થશે. સો હિયર વી ગો ફોર ધ ચેપ્ટર ધ હ્યુમન રોબોટ. મિત્રો, ચેપ્ટરને આપણે ગુજરાતી સમજી લીધું કે હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવ, એટલે કે માનવ દ્વારા બનાવવામાં આવેલું યંત્ર માનવ યંત્ર. સો હિયર ધ નેમ ઇઝ હ્યુમન રોબોટ, એટલે એને નામ આપવામાં આવ્યું છે કે માણસ દ્વારા બનાવવામાં આવેલો રોબોટ. અહીંયા શરૂ થાય છે ચેપ્ટર. મિત્રો, ચેપ્ટરની શરૂઆતમાં કહે છે, મે આઈ હેલ્પ યુ સર? ગ્રીનેડ ધ શોર્ટ નેરોડ આઈસ સેલ્સમેન ઇન્સાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. એવું કહે છે કે ઇન્સાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, એટલે કે એક શોપ હતી કે જેનું નામ હતું સુપર રોબોટ્સ પ્લાઝા, કે જેની અંદર રોબોટો વેચાઈ રહ્યા હતા. જેમ આપણે સામાન્ય ભાષામાં કોઈ જગ્યાએ ગાડી વેચાઈ રહી હોય છે, કોઈ જગ્યાએ કાર સોરી ટુ વ્હીલર વેચાય છે, કોઈ જગ્યાએ કોઈ સામાન વેચાય છે, એ દુકાનમાં આપણે જઈએ છીએ ખરીદી કરવા માટે, એવી રીતે અહીંયા એક જે દુકાન છે, એક શોપ છે, એક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું નામ છે સુપર રોબોટ્સ પ્લાઝા, જેની અંદર રોબોટ વેચવામાં આવે છે. ત્યાં મે આઈ હેલ્પ યુ સર? શું હું તમારી, મે એટલે શું હું, આઈ એટલે હું, હેલ્પ એટલે મદદ કરી શકું છું, યુ એટલે તમારી, સર એટલે સાહેબ, શું તમારી સાહેબ મદદ કરી શકું છું? આવું કહે છે. ગ્રીન ધ શોર્ટ, ગ્રીનેડ એટલે કે મુસ્કરાઈને શોર્ટ એટલે એક ઠીંગણો, નેરો આઈડ એટલે કે ઝીણી આંખોવાળો સેલ્સમેન ઇન્સાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, કે જે આ રોબોટ પ્લાઝાની અંદર કામ કરતો તેવો સેલ્સમેન પૂછે છે એક વ્યક્તિને કે શું સર હું તમારી મદદ કરી શકું છું. વેલ, તો જોઈએ હવે વ્યક્તિ શું કહે છે. વ્યક્તિ કહે છે, વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ એ રોબોટ. વેલ, પ્રેમ ચોપડા, એ વ્યક્તિનું નામ છે પ્રેમ ચોપડા, કે જે અહીંયા રોબોટ ખરીદવા આવ્યો છે. રિસ્પોન્ડેડ, એ જવાબ આપે છે, આઈ એટલે હું, વિશ એટલે ઈચ્છા રાખું છું, પરચેસ એટલે ખરીદવાની, એ રોબોટ એટલે યંત્ર માનવ અથવા તો હ્યુમન રોબોટ, કે મારે એક યંત્ર ખરીદવું છે, રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર, હિયર ધ સેલ્સમેન ઇઝ સેઈંગ, એ સેલ્સમેન કહી રહ્યો છે, ફોર હેલ્પ સર, શું મદદ માટે તમારે રોબોટ જોઈએ છે? કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, સેલ્સમેને પોતાનું વાક્ય પૂરું કર્યું કે તમારી પોતાની મદદ માટે તમારે કોઈ રોબોટ જોઈએ છે. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, દેટ એટલે તે ઇઝ એટલે છે, અવર એટલે અમારી સ્પેશિયાલિટી એટલે કે ખાસ બાબત, એ જ તો અમારી ખાસ બાબત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ધ ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ, ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. એવું કહે છે કે હિયર દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, અમારી તો એ સ્પેશિયાલિટી છે મદદ માટે રોબોટ બનાવવા. વી મેન્યુફેક્ચર, વી એટલે અમે, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરીએ છીએ, એફિશિયન્સ રોબોટ એટલે કે કાર્યક્ષમ રોબોટના, અમે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ ફોર ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઔદ્યોગિક માટે, કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ માટે, કંપનીઝ એટલે કે કંપની માટેના રોબોટ, પ્લમ્બિંગ કામ માટેના રોબોટ, ક્લિનિંગ સાફસફાઈ માટેના રોબોટ, કેરટેકર એટલે કે દેખભાળ રાખનાર રોબોટ. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક, એટલે કે એ અલગ અલગ રોબોટ છે, એ અલગ અલગ કાર્ય માટે ડિઝાઇન કરવામાં આવે છે અમારી કંપની દ્વારા, એ જ અમારી સ્પેશિયાલિટી છે. અવર બેસ્ટ વન આર ફોર ધ કન્ઝ્યુમર્સ લાઇક
યુ ફોર ધ હોમ અવર બેસ્ટ વન્સ એટલે કે અમારો જે શ્રેષ્ઠ રોબોટ છે આર ફોર ધ કન્ઝ્યુમર્સ લાઇક યુ કે જે તમારા જેવા ગ્રાહક માટે ખૂબ જ ઉપયોગી છે ફોર ધ હોમ કે જેમને ઘરે જરૂર પડે છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. હી સ્પોક તે બોલ્યો લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, જાણે કે એણે એ માણસે એ સેલ્સમેને પોતાની અંદર પણ જાણે કોઈ પ્રોગ્રામ રેકોર્ડ કર્યો હોય એ રીતે આ બધી માહિતી એણે પ્રેમ ચોપડાને જણાવી. ત્યારબાદ પ્રેમ ચોપડા શું કહે છે, લેટ વી સી. ઓ યસ, દેટ ઇઝ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક અ ફેશન. દેટ ઇઝ આઈ વોન્ટ, વોટ આઈ વોન્ટ. હા, એ જ તો મારે જોઈએ છે. આ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છું છું, એ જ તો મારે જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક, પ્રેમ ચોપડા બોલ્યો, ઇન અ બિઝનેસ લાઇક અ ફેશન. બરાબર, જાણે વ્યવસાયકીય ધંધાકીય બાબતથી બોલતો હોય એમ એણે કીધું કે યસ દેટ આઈ વોન્ટ, હા મારે તો એ જ જોઈએ છે. એના પછી આગળ શું થાય છે, લેટ વી સી. પ્લીઝ કમ ઇન ધીસ વે, ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ રિચલી કાર્પેટ ગેલેરી ઇન ટુ ધ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ધ ફ્લોરસન્ટ લાઇટ. એવું કહે છે, પ્લીઝ કમ ધીસ વે, મહેરબાની કરીને આ બાજુ આવો. કમ એટલે આવો, ધીસ વે એટલે આ રસ્તે. ધ સેલ્સમેન લેડ હિમ, સેલ્સમેન લેડ હિમ એટલે કે તેમને લઈ ગયો. થ્રુ અ બ્રાઇટલી લાઇટ, એક જે ઉજાસવાળો, બ્રાઇટલી એટલે બહુ પ્રકાશિત જગ્યા હતી ત્યાં એ તરફ લઈ ગયો કે જે જગ્યા રિચલી કાર્પેટેડ, રિચલી એટલે કે બહુ મોંઘી ઘાટ જે ગાલીચો હતો એ પાથરેલો હતો. ગેલેરી ઇન ટુ ધ હ્યુજ ડોમ શેપ્ડ, મિત્રો ડોમ, હ્યુજ એટલે વિશાળ મોટું, ડોમ, ડોમ એટલે કે ડોમ શેપ, શેપ એટલે કે આકારનું. ડોમને એવું કહેવામાં આવે છે મિત્રો કે અડધા દડા જેવો આકાર હોય છે, બહુ મોટો એ રીતનું પતરું હોય છે અથવા તો શેડ મારેલો હોય છે એ પ્રકારનો શેપવાળું હોલ, કે જે મોટો હોલ હતો. ગ્લોઈંગ વિથ ધ ફ્લોરોસન્ટ લાઇટ, ફ્લોરોસન્ટ એટલે તેજસ્વી, ચમકદાર લાઇટથી એ હોલ ભરેલો હતો, એવો દેખાતો હતો એ હોલ. અને હોલની અંદર શું હતું મિત્રો જોઈએ આપણે. એમ પ્રેમ ચોપડા કહે છે, ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી અ ક્રાઉડેડ વિથ ધ રોબોટ્સ ઇન ધ મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. ધ રાઇટ કોર્નર, અને એ હોલની અંદર રાઇટ એટલે જમણો, કોર્નર એટલે ખૂણો, અપિયર્ડ એટલે દેખાઈ રહ્યો હતો. ટુ બી ક્રાઉડેડ, ક્રાઉડેડ એટલે ઘણા બધા અથવા તો ટોળું. વિથ ધ રોબોટ્સ, જે રોબોટના ઘણા બધા રોબોટ હતા એ જમણી બાજુ ખૂણાની અંદર દેખાઈ રહ્યા હતા. ઇન અ મેટાલિક સિલ્વર, અલગ અલગ કલરના હતા, કોઈ મેટાલિક સિલ્વર હતું, કોઈ ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે ભૂરા રંગનું હતું, એન્ડ ગ્રીન અને લીલા કલરનું. આવા અલગ અલગ રંગના રોબોટ્સ એક ખૂણામાં ઊભા રહેલા દેખાતા હતા જ્યારે અમે હોલની અંદર એન્ટર થયા ત્યારે. એના પછી શું કહે છે, સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. એવું કહે છે, જ્યારે અમે અંદર ગયા ત્યારે સમ વેર, સમ એટલે થોડાક, વેર એટલે હતા, મૂવિંગ એટલે ફરી રહ્યા, અબાઉટ આશરે, ઇફ પ્રેક્ટિસિંગ કે જાણે પ્રેક્ટિસ કરી રહ્યા હો, ટુ વોક એટલે કે ચાલવાની, વાઇલ સમ કે જ્યારે બીજા, સ્ટૂડ સ્ટીલ, સ્ટૂડ એટલે ઊભા હતા, સ્ટીલ એટલે જેમ હતા તેમ, એમ જ ઊભા હતા, કે જાણે સ્વિચ્ડ આઉટ કે જાણે કામ કરતા ના હોય, ઓફ ઓપરેશન એટલે કે કોઈ પણ કામ ના હોય તેમ એક જ જગ્યાએ ખૂણામાં બીજા રોબોટ્સ ઊભા રહ્યા હતા અને અમુક રોબોટ ચાલી રહ્યા હતા. ત્યારબાદ શું થાય છે જો, જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. જસ્ટ એઝ પ્રેમ ચોપડા, કે જેવી જ રીતે પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન, એ પગલું આગળ ભરે છે, ઓન ધ થ્રેશોલ્ડ, થ્રેશોલ્ડ એટલે જે આંગણું હોય છે એ હોલનું, ઓફ ધ હોલ, હોલનું જે પહેલું પગથિયું હોય છે ત્યાં જેવો જે પહોંચે છે પ્રેમ ચોપડા, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. અને રોબોટોમાંનો વન ઓફ ધ રોબોટ્સ, બધા રોબોટોમાં તો એક રોબોટ છે, સ્વિફ્ટલી એટલે ઝડપથી, કેમ એટલે આવ્યો, ફોરવર્ડ એટલે ની તરફ, પ્રેમ ચોપડાની તરફ આવે છે એ રોબોટ ઝડપથી. અને શું કહે છે મિત્રો જો, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. એવું કહે છે, ગુડ ડે સર, તમારો દિવસ શુભ રહે, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, તમારું સ્વાગત છે અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર. વી હોપ, અમે હવે આશા રાખીએ છીએ, યોર વિઝિટ એટલે કે તમારી મુલાકાત, હિયર એટલે અહીંયા, પ્રૂવ્સ એટલે સાબિત થશે, વર્થ વાઇલ એટલે કે સફળ, તમે જે અહીંયા મુલાકાત લીધી છે રોબોટ લેવાની એ સાચે કદાચ અમે એવી આશા રાખીએ છીએ કે તમે એમાં સફળ થાઓ.
એન્ડ ધેન શું થાય છે, ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. ધ સિલ્વર રોબોટ, જે સિલ્વર કલરનો રોબોટ હતો, સેડ એણે કહ્યું ઇન અ મેટાલિક વોઇસ, ધાતુકીય અવાજ. થી મેટાલિક એટલે ધાતુ એવું કહેવામાં છે, ધાતુના અવાજમાં એણે કહ્યું આ બધી વસ્તુ કે તમારું અહીંયા સ્વાગત છે વગેરે વગેરે વગેરે. તો આ સાંભળીને જો હવે પ્રેમ ચોપડા શું કહે છે, બ્રિલિયન્ટ મંબલ્ડ પ્રેમ ચોપડા, સમવોટ બીવિલ્ડર્ડ. એવું કહે છે, બ્રિલિયન્ટ એટલે કે ઉત્તમ, મંબલ્ડ એટલે ગણગણ્યો. પ્રેમ ચોપડા મનમાં ગણગણ ગયો કે સાચે જ આ તો બહુ અહીંયા અદ્ભુત રોબોટ મળે છે કે જે આટલું સારું બોલી શકે છે અને વ્યવહાર પણ કરી શકે છે. ધેન નેક્સ્ટ વોટ હેપન લેટ વી સી. ત્યારબાદ અહીંયા કહે છે, ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. એવું કહે છે, ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ, જે સેલ્સમેન હતો એમની સાથે એને બતાવી રહ્યો હતો બધા રોબોટ્સ, ગેવ અ પ્રાઉડ સ્માઇલ એટલે કે ગર્વથી એક મુસ્કાન આપે છે, એઝ હી હેડેડ ટુવર્ડ્સ કે જોઈ રહ્યો છે, હેડેડ એટલે એનું માથું ટુવર્ડ્સ એટલે ની તરફ ફેરવે છે, એક એન આઇસોલેટેડ, આઇસોલેટેડ એટલે એકલો, રોબોટ એટલે યંત્ર, યંત્રમાનો, કે એક જે રોબોટ હતો એક જગ્યાએ ઊભો હતો ઇન અ મેટાલિક બ્લુ, કે જે મેટાલિક બ્લુ કલરમાં હતો, એની તરફ જોવે છે અને ગર્વથી કહે છે, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ધ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેલિંગ લેટર્સ રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર્સ. એવું કહે છે, ધીસ વન ઇઝ પરફેક્ટલી, એ રોબોટની સામે પાસે લઈ જતા એ સેલ્સમેને કહે છે કે ધીસ વન ઇઝ પરફેક્ટલી, ધીસ એટલે આ, વન એટલે એક, ઇઝ એટલે છે, પરફેક્ટલી એટલે યોગ્ય, આ એક એવો યોગ્ય રોબોટ છે કે જેની અંદર પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, કે જેની અંદર હાઉસ હોલ્ડ એટલે કે ઘરકામના બધા પ્રોગ્રામ ફિક્સ કર્યા છે, ફિટ કર્યા છે આ રોબોટની અંદર, જેવા કે ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ, એરેન્જિંગ એટલે કે ગોઠવવું, કલેક્ટિંગ ગ્રોસરીઝ, ગ્રોસરીઝ એટલે કરિયાણું, કરિયાણું લાવવું ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટમાંથી કરિયાણું પણ લાવી શકે છે, ટેન્ડિંગ ધ લોન, લોન એટલે ઘાસ, ઘાસની દેખભાળ પણ રાખી શકે છે, મેલિંગ લેટર્સ, મેલિંગ એટલે વ્યવહાર કરો, લેટર્સ એટલે પત્ર, પત્ર વ્યવહાર પણ કરી શકે છે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, એવું કહે છે તમારે ટીવી પર જે પ્રોગ્રામ જોવા હોય એ પણ તમારો પ્રોગ્રામ કરી શકે છે અથવા તો સિલેક્ટ કરી શકે છે તમારે જે જોવા હોય એ, સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર્સ, એવું કહે છે પેપરમાંથી તમારા જે સિલેક્ટિંગ ન્યૂઝ, તમને જે મનગમતા સમાચાર છે, યોર ઇન્ટરેસ્ટ, તમારા રસપ્રદવાળા, એ પણ તમને જણાવી અથવા તો સંભળાવી શકે છે. એન્ડ ધેન પછી શું થાય છે, ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુએડ. ધ સેલ્સમેન એટલે કે જે વેચનાર માણસ હતો, પોઝ થોડી વાર થોભે છે ફોર બ્રીથ, શ્વાસ લેવા માટે, એન્ડ કન્ટિન્યુએડ અને પાછું બોલવાનું ચાલુ કરે છે, એન્ડ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને આ બધી વસ્તુ કરાવવા માટે ઓલ યુ, આ બધી વસ્તુ કરવા માટે યુ એટલે તમારે નીડ એટલે જોઈશે ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કમાન્ડ એટલે આદેશ, હુકમ આપવા માટે, આ બધા હુકમ આપવા માટે તમારી પાસે એક રિમોટ હોવું જરૂરી છે, કારણ કે જે રોબોટ છે એ કામ કરશે રિમોટ અને તમારા કમાન્ડ ઉપર. ધેન નેક્સ્ટ વોટ હેપન લેટ વી સી. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ્ક પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા આસ્ક એટલે પૂછ્યું પ્રેમ ચોપડાએ, પ્રેમ ચોપડાએ એને પ્રશ્ન પૂછ્યો. યુ મીન, યુ એટલે તું, મીન એટલે કે કહેવા માગે છે, સિટિંગ એટ હોમ એટલે કે સિટિંગ એટલે બેસીને, હોમ એટલે ઘરે, ઘરે બેસીને આઈ કેન કમાન્ડ, આ એટલે હું, કમાન્ડ એટલે આદેશ આપી શકું છું ધ રોબોટને ઇન ધ સિટી માર્કેટ. સિટી માર્કેટમાં રોબોટ હોય અને હું ઘરે બેઠા બેઠા એને કમાન્ડ આપી શકું છું, શું આવું શક્ય છે? આવું પ્રેમ ચોપડાએ એને પ્રશ્ન પૂછ્યો. તો સેલ્સમેન શું કહે છે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઇટ ઓપરેટ્સ, ઇટ એટલે તેને, ઓપરેટ્સ એટલે અનુસરશે, વિધિન એટલે વિધિન લિમિટેડ એટલે કે સમય, એની જે રેડિયસ ઓફ કિલોમીટર્સ, એ કિલોમીટર્સ, એના કિલોમીટરના અંતરની અંદર એ જે પણ તમે કમાન્ડ આપશો એને ફોલો કરશે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ.
સેલ્સમેને જણાવતા કહ્યું, બાય ધ વે બીજી વાત જણાવું તો કે ધીસ વન, ધીસ એટલે આ વન, એટલે ઇઝ વન એટલે એક, ઇઝ એટલે છે, કોલ્ડ કહેવાય છે, આ જે રોબર્ટ છે એને કહેવાય છે રામસિંગ 070, એનું નામ છે રામસિંગ 070 એટલે કે 070. ત્યારબાદ પ્રેમ ચોપડા શું કહે છે? પ્રેમ ચોપડા નોડેડ. નોડેડ એટલે મિત્રો માથું હલાવવું. પ્રેમ ચોપડા છે માથું હલાવે છે અને કહે છે આગળ, ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ ધ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. ધ સેલ્સમેન એટલે સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ એટલે કે એની સામે ડેમોન્સ્ટ્રેશન આપે છે કે કઈ રીતે આનું સંચાલન કરવું. એન્ડ ધ ગેટ, ગેટ એટલે હલનચલન, ગ્રીપ એટલે કે પકડ, મૂવમેન્ટ એટલે હરવું ફરવું, એન્ડ ધ સમ પ્રોગ્રામ ફંક્શન, આ કઈ રીતે આ બધા પ્રોગ્રામ્સ આ રોબોટના ઓપરેટ કરવા એનું જ્ઞાન એ પ્રેમ ચોપડાને આપે છે સેલ્સમેન. એવરીથિંગ વોઝ વેલ ટ્યુનેડ એન્ડ ફિક્સ્ડ. એવરીથિંગ એટલે બધું, વોઝ એટલે હતું, વેલ ટ્યુનેડ એન્ડ ફિક્સ, બધું યોગ્ય રીતે અને સરસ રીતે રોબોટની અંદર સક્ષમ રીતે બધું કાર્યક્ષમ હતું, દરેક વસ્તુ એ કાર્ય કરતી હતી. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા સીમ્ડ એટલે દેખાતું હતું, પ્રેમ ચોપડાના મોઢા ઉપર દેખાતું હતું, સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ હતો વિથ ધ ડીલ, આ જે સોદો કરવા જઈ રહ્યા હતા રોબોટ ખરીદવાનો એનાથી એમને સંતોષ હતો એવું એમના ચહેરા પર દેખાઈ રહ્યું હતું. વોટ ધ નેક્સ્ટ ઇઝ, લેટ વી સી. આઈ મસ્ટ ટેલ યુ, લાઈક ઓલ રોબોટ્સ એન્ડ અડેરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ ધ રોબોટિક્સ, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ ધ થ્રી પ્રિન્સિપલ્સ. એવું કહે છે, આઈ મસ્ટ ટેલ યુ, આ એટલે મારે, મસ્ટ એટલે મિત્રો મોડલ ઓક્ઝિલરીસનું આ વાક્ય છે. આઈ મસ્ટ ટેલ યુ, ટેલ એટલે જણાવું, યુ એટલે તમને, મારે તમને જણાવવું જ પડે કે લાઈક ઓલ રોબોટ્સ એટલે કે લાઈક એટલે ની જેમ, ઓલ એટલે બધા, રોબોટ્સ એટલે રોબોટ, બધા રોબોટની જેમ, એન્ડ અડેરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ ધ રોબોટિક્સ એટલે કે રોબોટિકના જે ડિસિપ્લિન, જે નિયમો છે, કાનૂન છે, એના આધારે રામસિંગને છે એન ઇનબિલ્ટ સિસ્ટમ એટલે કે એની અંદર એક એવી સિસ્ટમ ફિટ કરવામાં આવી છે કે જે ફોલો કરશે ઓફ ધ થ્રી પ્રિન્સિપાલ. થ્રી એટલે ત્રણ પ્રિન્સિપાલ એટલે સિદ્ધાંતો, જે રામસિંગ છે એ બધા રોબોટિક્સ નિયમોના અનુસાર કે જે ત્રણ, દરેક રોબોટ છે એ ત્રણ સિદ્ધાંતોના આધારે કામ કરે છે, એમ રામસિંગ પણ ત્રણ સિદ્ધાંતોના આધારે કામ કરશે. એ ત્રણ સિદ્ધાંતો કયા છે? લેટ વી સી. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ધ ફર્સ્ટ વન ઇઝ રોબોટ એટલે રોબોટ વિલ ઓબે, ઓબે એટલે અનુસરશે, હિઝ માસ્ટર એટલે તેના માલિકને, રોબોટ છે એના માલિક જે કહેશે એમ કરશે. ત્યારબાદ બીજો સિદ્ધાંત, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. ધ રોબોટ એટલે રોબોટ, વિલ નોટ એટલે નહીં, હાર્મ એટલે નુકસાન પહોંચાડશે, હ્યુમન્સ એટલે માણસોને, રોબોટ ક્યારેય પણ માણસને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને ત્રીજો એનો સિદ્ધાંત છે, રોબોટ વિલ નોટ ટેક હાર્મ એટલે કે નુકસાન નહીં પહોંચાડે ટુ સેલ્ફ એટલે કે પોતાની જાતને. આ ત્રણ સિદ્ધાંત ઉપર આ રોબોટ કામ કરશે. ત્યારબાદ નેક્સ્ટ પેરામાં શું કહે છે? પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. બરાબર, પ્રેમ ચોપડા હર્ડ એટલે સાંભળ્યું, ફર્સ્ટ એટલે પહેલું પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, એન્ડ અને ઇટ એટલે તે, ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થઈ ગયા, હિમ એટલે તેનાથી. બરાબર, એણે આ પહેલું જ સિદ્ધાંત એનું સાંભળ્યું કે ભાઈ આ રોબોટ છે એના માલિકની દરેક વાત માનશે, આ સાંભળીને જ એઓ ઇમ્પ્રેસ થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. હી એટલે તેણે, ડીડ નોટ ટેક નોટિસ એટલે ધ્યાન આપ્યું, નોટિસ એટલે ધ્યાન આપ્યું, તેણે ન ધ્યાન આપ્યું ઓફ ધ અધર, અધર એટલે બીજા, ટુ એટલે બે, બીજા જે બે પ્રિન્સિપાલ હતા એની ઉપર એણે કોઈ સિદ્ધાંતો હતા એની પણ, એની પર એણે કોઈ ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રેબોટ. એવું કહે છે, હી નોડેડ ડિલાઇટેડલી, એણે ખુશી ખુશી માથું હલાવ્યું, એન્ડ અસાઇન ધ સેલ ડીડ્સ એન્ડ ધ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રેબોટ એટલે એણે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો, સેલ જે વેચાણ લેવાનો છે એનો રોબોટનો, એનો એનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો, અને સાથે સાથે એ પણ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો કે નો મિસયુઝ, નો એટલે નહીં, મિસયુઝ એટલે દુરુપયોગ ઓફ રોબોટ, રોબોટનો કોઈ પણ પ્રકારનો હું દુરુપયોગ નહીં કરું એવો કોન્ટ્રાક્ટ પણ એણે ત્યાં સાઇન કર્યો. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિશ. એવું કહે છે, નાવ હી હેડ,
તેની પાસે હેડ એટલે હતો, નાવ એટલે હવે, ગોટ એટલે મેળ્યો, એ સર્વન્ટ એટલે કે નોકર, એન્ડ અકમ્પ્લિશ, અકમ્પ્લિશ એટલે સહભાગી. હવે એની પાસે એક નોકર પણ હતો અને એનો સહભાગી પણ હતો, એ જે પણ કંઈ કાર્ય કરે એમાં એનો સાથ આપે, એને સહભાગી કહેવાય મિત્રો. એના પછી નેક્સ્ટ, ઇફ રામસિંઘ 070 મે રોબોટ કેન શોપ ફ્રોમ ગ્રેસરી ધેન વાય નોટ ફોર ધ બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, થોટ પ્રેમ ચોપડા. થોટ એટલે વિચાર આવ્યો, પ્રેમ ચોપડા એટલે પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ વિચાર્યું, ઇફ રામસિંઘ, જો રામસિંઘ 070 માય રોબોટ, મારો રોબોટ, કેન શોપ ખરીદી શકે છે ફોર ગ્રોસરી, કરિયાણું, દુકાનમાંથી કરિયાણું ખરીદી શકે છે, ધેન વાય નોટ, ધેન એટલે પછી, વાય નોટ તો નહીં, કેમ નહીં, ફોર બેટર થિંગ્સ, કે સારી વસ્તુ એ ખરીદી શકે, લાઇક જ્વેલ્સ, જ્વેલ્સ એટલે ઘરેણા, તો પછી કેમ ઘરેણા ના ખરીદી શકે. હી થોટ, એણે આવો વિચાર આવ્યો મિત્રો. હવે જો એ વિચાર આગળ કેવો પરિણામમાં પ્રવર્તે છે, લેટ વી સી. ઇન ધ માર્કેટ ધ રોબોટ્સ કેરિંગ હેવી પોકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ, વેર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ. એવું કહે છે, ઇન ધ માર્કેટ, બજારની અંદર, ઇન એટલે માં, માર્કેટ એટલે બજારમાં, રોબોટ્સ કેરિંગ, રોબોટ એટલે રોબોટ, કેરિંગ એટલે ઉચકી રહ્યો છે, હેવી પેકેટ્સ, ઘણા ભારે ભરખમ પેકેટ ઉચકે છે, બાઇંગ ખરીદે છે, થિયેટર ટિકિટ્સ એટલે થિયેટરની ટિકિટો, કેરિંગ ગ્રોસરીઝ, કેરિંગ એટલે ઉચકવું, ગ્રોસરીઝ એટલે કરિયાણું, ટુ ધ કાર્સ, ગાડી સુધી ઉચકીને લઈ જાય છે, વેર અ કોમન સાઇટ, કોમન એટલે સામાન્ય, સાઇટ એટલે દ્રશ્ય, આ એક સામાન્ય દ્રશ્ય છે, આવું ઘણા બધા રોબોટ કરે જ છે, બટ પરંતુ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, પરંતુ સાચે જ સ્ટ્રેન્જ, અજુકતું લાગે છે, અને એમ્યુઝિંગ, થોડું હાંસી જેવું લાગે છે, જ્યારે આ નોકર આવું કાર્ય કરે છે ત્યારે થોડું અજુકતું લાગે છે અને હસવું પણ આવે છે. ત્યારબાદ રામ સિંઘ 070 વોઝ થરલી એફિશિયન્ટ્સ, એવું કહે છે રામસિંઘ, એ પોતાની જાતને એવું કહે છે પ્રેમ ચોપડા. રામસિંઘ 070, રામસિંઘ જે હતો, વોઝ થરલી એફિશિયન્ટ્સ, થરલી એટલે સાચે જ, એફિશિયન્સ એટલે સક્ષમ, આ બધા કાર્યકરની અંદર એ સાચે જ બહુ સક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. એવું કહે છે, વિથ ટ્રીમેન્ડિયસ, વિથ એટલે સાથ વડે, ટ્રીમેન્ડિયસ એટલે અત્યંત સ્પીડ એટલે ઝડપ, અત્યંત ઝડપ, અને એક્યુરેસી એટલે કે સમય સૂચકતા સાથે, હી કલેક્ટેડ, તે એકઠું કરે છે, ધ ગ્રોસરી એટલે કે કરિયાણું, ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એટલે કે ખરીદી કરવાની જે ટ્રોલી હોય છે એની અંદર, એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને પોઝ એટલે કે રોકે છે પોતાની જાતને, ફોર ધ નેક્સ્ટ કમાન્ડ એટલે કે બીજા આદેશ માટે. આવી આટલી એક્યુરેસીથી આ રોબોટ કામ કરે છે. હવે જો શું કહે છે, 2 kilograms ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ એ ડિસ્ટન્સ. એવું કહે છે, 2 એટલે 2 કિલોગ્રામ્સ એટલે કે કિલોગ્રામ ઓફ મેંગોઝ એટલે કેરી, 2 kilograms કેરી ખરીદ, રાઇપ એન્ડ જ્યુસી, રાઇપ એટલે પાકી અને જ્યુસી એટલે રસવાળી, રસવાળી અને પાકી હોવી જોઈએ, કમાન્ડેડ આદેશ આપ્યો પ્રેમ ચોપડાએ ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે દૂરથી. સીંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ ઇન નો ટાઈમ, રામસિંઘ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વાન્સ. સી ધ રોબોટ પાવર, અહીંયા રોબોટનો પાવર દેખાય છે કે સીંગ જોઈ, સીંગ એટલે જોઈને, એ હ્યુજ એટલે વિશાળ, પાઇલ એટલે ઢગલો, ઓફ મેંગોઝ જે કેરીઓનો મોટો ઢગલો હતો, પરંતુ ઇન અ નો ટાઈમ, થોડા જ સમયની અંદર, બહુ વખત ના લેતા, રામસિંઘ 070 હેડ સિલેક્ટેડ, રામસિંઘે સિલેક્ટ, પસંદ કરી લીધી ધ બેસ્ટ વન, જે સારામાં સારી કેરીઓ હતી એણે થોડા જ સમયની અંદર પસંદ કરી લીધી. દેન આફ્ટર વોટ હેપન્સ, લેટ વી સી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપડા એટલે, પ્રેમ ચોપડા સ્પોક એટલે બોલ્યો, ઇન ટુ ધ કમાન્ડર એટલે કે રિમોટની અંદર, રિમોટની અંદર બોલ્યો. પે એટ ધ કેશ કાઉન્ટર, પે એટલે ચૂકવું, કેશ કાઉન્ટર એટલે જે નકદનું કાઉન્ટર છે ત્યાં જઈને તું પૈસા ચૂકવી આવ, એટલે રોબોટ એ પણ કરે છે, પૈસા પણ ચૂકવી આપે છે, આ રીતે કાર્ય કરે છે. દેન આફ્ટર વોટ હેપન્સ, લેટ વી સી. રામસિંઘ 070 ફોલોવડ પ્રેમ ચોપડા લાઇક અ બ્યુટિફુલ, સોરી ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ધ ગોપાલ જ્વેલર્સ. રામસિંઘ 070 ફોલોવડ, ફોલોવડ એટલે અનુસરે છે, રામસિંઘ છે રોબર્ટ અનુસરે છે પ્રેમ ચોપડાને, લાઇક ની જેમ, ફેથફુલ એટલે કે વિશ્વાસુ ડોગ એટલે કૂતરો, જેમ કૂતરો પાછળ આવે છે માલિકને, એમ રામસિંઘ પણ એને ફેથફુલ છે અને એને ફોલો કરે છે. વેન હી સ્ટોપ્ડ,
જ્યારે વેન એટલે જ્યારે હી એટલે તે સ્ટોપ એટલે ઊભો રહે છે એટ ગોપાલ જ્વેલર્સ એટલે કે ગોપાલ જ્વેલર્સની દુકાને. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો એ જીનરસ ડિસ્પ્લે ઓફ ધ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એવું કહે છે થ્રુ ધ ગ્લાસ, થ્રુ એટલે માંથી, ગ્લાસ એટલે કાચ, વિન્ડો એટલે બારી, કાચની બારીમાંથી એ જોવે છે. હી સો તેણે જોયું જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, ગોલ્ડ એટલે સોનાના, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા. એણે એ સોનાના ઘરેણાનું જે ડિસ્પ્લે મૂક્યું હતું એ જોયું એણે બહારથી કાચની બારીમાંથી. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. એવું કહે છે તરત જ, ક્વિકલી એટલે તરત જ પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ ગયા અરાઉન્ડ ધ કોર્નર એક ખૂણા પાછે જઈને, એન્ડ સ્પોક ખૂણા દૂર જઈને, સ્પોક એટલે કે બોલ્યા, ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, રિમોટ કંટ્રોલની અંદર સોફ્ટલી ધીમી રીતે અને ક્લિયરલી ચોખ્ખી રીતે શું બોલ્યા, જો પિકઅપ એ નેકલેસ એન્ડ હાઈડ. જો મિત્રો આગળ મેં જેમ વાત કરી હતી એમ કે અતિલોભ એ પાપનું મૂળ, અહીંયા પ્રેમ ચોપડાએ રોબર્ટને એવા કમાન્ડ આપ્યા, એવો આદેશ આપ્યો કે પિકઅપ, પિકઅપ એટલે ઉઠાવી લે, નેકલેસ એટલે કે ગળામાં પહેરવાનો હાર, એન્ડ હાઈડ, હાઈડ એટલે કે સંતાડી દે. નો નોઇસ, નો એટલે નહીં, નોઇસ એટલે અવાજ, સેજ પણ અવાજ ના થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોટ ટુ બી રિવેલ એટલે કે જાહેર, આ જે ચોરી થાય છે એની માહિતી જાહેર ન કરીશ. ટોપ સિક્રેટ, આ બહુ ગુપ્ત વાત છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન્ડ, હી થ્રેટન્ડ એટલે હી એટલે તેણે, થ્રેટન્ડ એટલે ધમકી આપી. અધરવાઇઝ નહીં તો આઈ વિલ એટલે કે હું ડિફ્યુઝ એટલે કે બંધ કરી દઈશ યોર સિસ્ટમ એટલે તારી સિસ્ટમ, જો તું આ અવાજ કરીશ અથવા તો તું કોઈને જાણ કરીશ તો હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. આવો એણે રોબર્ટને આદેશ આપ્યો. અને જો હવે શું કરે છે રોબર્ટ, લેટ વી સી. રામસિંઘ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંઘ 070 મૂવડ ઇનસાઇડ, ઇનસાઇડ એટલે ની અંદર, શોપ એટલે દુકાન. રામસિંઘ છે દુકાનની અંદર જાય છે, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, જે કાઉન્ટર છે એની ક્લોઝ એટલે નજીક જાય છે. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ ધ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. એવું કહે છે હિઝ મેટાલિક પામ એટલે કે એના જે મેટાલિક હાથ હતા એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, એ નેકલેસની નજીક જાય છે, ફોરવર્ડ એટલે ની આગળ, સાયલેન્ટલી એટલે એકદમ અવાજ કર્યા વગર, નેકલેસ એટલે ગળાના હાર પાસે. વેન્ટ ઇન ટુ ધ અને એ લઈને, વેન્ટ એટલે ગયો, ઇન ટુ એટલે માં, સ્ટોરેજ યુનિટ એટલે કે એનું જે સંગ્રહ સ્થાન હતું રોબોટની અંદર, વિધાઉટ અ ક્લિંકિંગ ઓર અ જિંગલ. ક્લિંકિંગ એટલે સહેજ પણ ખણભળાટ અથવા તો જિંગલ એટલે બળબડાટ, સહેજ પણ અવાજ કર્યા વગર એ નેકલેસ છે પોતાના યુનિટ, સ્ટોરેજ યુનિટની અંદર જવા દે છે. નો બડી ટુક નોઇસ નોટિસ, નો બડી એટલે કોઈ પણ નહીં, ટુક એટલે લીધું, નોટિસ એટલે ધ્યાન, કોઈના પણ ધ્યાનમાં આ વસ્તુ ગયું નહીં. એટલું એણે શાર્પ રીતે એ વસ્તુ એણે એના જે માલિક હતો એનો કમાન્ડ ઓબે કર્યો અથવા તો અનુસર્યો. લેટ વી સી નેક્સ્ટ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ ધ પ્રિસિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ એન્ડ એક્સાઇટી એન્ડ ધ રેકોગ્નાઇઝેશન ઇન ટુ ધ બિગિનિંગ. એવું કહે છે ફોર એક્સપેન્સિવ એન્ટિક્સ, એન્ટિક એટલે કે મોંઘા, એક્સપેન્સિવ એટલે મોંઘા, એન્ટિક એન્ટિક્સ એટલે કે કિંમતી, ટુ ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણા, એન્ડ ધ પ્રિસિયસ સ્ટોન્સ, સ્ટોન્સ પ્રિસિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે હીરાઓ. ધ શોપ લિફ્ટિંગ, શોપ લિફ્ટિંગ એટલે મિત્રો અહીંયા ચોરી થશે શબ્દ, કે આવું જે મોંઘા ઘરેણાઓ અને કિંમતી વસ્તુઓના જે ચોરી હતી, વેન્ટ ઓન એ ચાલી રહી, ફોર સમ ડેઝ ઘણા દિવસો સુધી ચાલ્યું, વિધાઉટ એટલે કે ના વગર, એની ટ્રેસ એન્ડ એક્સાઇટી એન્ડ ધ રેકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં તો કોઈ પણ જાતની ચિંતા વગર આ ચોરીઓ ચાલુ રાખી રામસિંગે, સોરી પ્રેમ ચોપડાએ. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ ધ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. બટ પરંતુ ધ કન્ફ્યુઝ એટલે કે મૂંઝવણભર્યું રિએક્શન એટલે કે વર્તન ઓફ શોપ ઓનર, આ જે દુકાનના માલિકો હતા એમને આ જે ઘટના બની રહી હતી એ બહુ અજુગતી લાગતી હતી. ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર અને આ ધીરે ધીરે આ ઘટના મોટી થતી ગઈ, બીકેમ લાઉડર મોટી થતી ગઈ. અનઅવેર એટલે કે અજાણ
પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયર ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. એવું કહે છે કે અનઅવેર અજાણ પ્રેમ ચોપડા વેન્ટ એટલે ગયો ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી એટલે કે શોપ લિફ્ટિંગ એટલે કે ચોરી કરવી, એની ચોરી કરવાની દાનતથી એકવાર એ બહાર ગયો. અન્ટિલ એ યંગ ફ્રૂટ વેન્ડર, કે જ્યાં સુધી, અન્ટિલ એટલે જ્યાં સુધી, યંગ એટલે યુવાન, ફ્રૂટ એટલે ફળ, વેન્ડર એટલે વેચનાર, નોટિસ કે જેનું ધ્યાન ગયું, એન એક્સપેન્સિવ બંચ, એક્સપેન્સિવ એટલે મોંઘું બંચ એટલે ગુચ્છો, ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની જાતની જે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ હતી એ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ ગઈ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, કે જ્યાં મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો એની અંદર અચાનક જ તે આ જે મોંઘી દ્રાક્ષ હતી અફઘાની એ અદૃશ્ય થઈ ગઈ. આવું ધ્યાન એક ફ્રૂટ વેન્ડરનું એના ઉપર ગયું. એના પછી જો શું થાય છે, ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હર્ડ દેન સમ શોપકીપર્સ રિકોર્ડ the presence of a metallic blue robot in their shop. So here the thing is that the incident એટલે ઘટના, was એટલે હતી, related એટલે કે સંબંધિત, all over no sooner had they heard, આની પહેલાં તેઓએ ક્યારે સાંભળ્યું ન હતું કે આવું બન્યું હોય, સમ એટલે થોડા શોપકીપર્સ એટલે કે દુકાનદારોને રિકોલ્ડ એટલે યાદ કર્યું ધ પ્રેઝન્સ એટલે કે હાજરી ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ, કે જે ભૂરા રંગનો મેટાલિક રોબોટ હતો, ઇન ધેયર શોપ એમની દુકાનમાં, બિફોર એટલે પહેલાં, ધેયર એટલે તેમની, વેલ્યુએબલ એટલે કે કિંમતી, વેર મિસિંગ્સ કે એમને પણ એવું યાદ આવ્યું કે હા આવો જે મેટાલિક બ્લુ રોબોટ હતો એ અમારી દુકાનની અંદર હાજર હતો, કે જ્યારે આવી કિંમતી વસ્તુઓ અમારી દુકાનમાંથી મિસ થઈ ગઈ હતી એટલે કે ચોરાઈ ગઈ હતી. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, અને આ જે ધીસ એટલે આ ઇન્ફોર્મેશન એટલે માહિતી રીચ એટલે પહોંચી પોલીસના હેડક્વાર્ટર સુધી ઇન નો ટાઈમ, થોડા જ સમયની અંદર આ માહિતી ત્યાં પહોંચી ગઈ. નવ મિત્રો, અહીંયા સુધીનો આઈ હોપ કે તમને આ ચેપ્ટર સારી રીતે સમજાયું છે. હવે નેક્સ્ટ આપણે જે એનો પાર્ટ છે, બીકોઝ ઇટ ઇઝ સો ફાર, ઘણું લાંબુ છે આ ચેપ્ટર, એટલા માટે આપણે એને બે પાર્ટમાં સમજીશું. આઈ હોપ કે તમને આ પહેલો પાર્ટ સમજાયો છે. જો તમને સમજાયો હોય તો આને સારી રીતે સમજજો અને મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વિડીયો આપણે થોડા સમયની અંદર, થોડા દિવસોની અંદર મળી જશે. થેન્ક યુ સો મચ.